ધોળકાના રૂપગઢ ગામે આવેલ શક્તિ કંપનીના કામદારો હડતાલ પર ઉતર્યા. 3 દિવસ પહેલા કંપનીમાં એક કામદાર રોલરમાં આવી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું, તો વટામણ ગામના પ્રકાશભાઈ નામના કામદારનું મોત નિપજ્યું હતું. કંપનીમાં પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે, તો 2 દિવસથી કામદારો હડતાલ પર ઉતર્યા છે. મૃત્યુ પામેલ કામદારના પરિવારને પૂરતું વળતર કંપની તરફથી ન અપાતા કામદારો હડતાલ પર ઉતર્યા છે. રિપોર્ટ બાય ગોહિલ સુહિલકુમાર. મહેશભાઈ મોટા કોલોના ગામ ગામ છે. અવાજ બંધ. હું શક્તિ 4માં સ્ટેપ પ્લાન્ટમાં કામ કરું છું. જે પ્રકાશભાઈ ચતુરભાઈ રૂપાણા છે એ અમારી સાથે કામ કરતા હતા અને પ્લાન્ટની અંદર દગડ કાપવા જતા એમનો હાથ અંદર ભરાયા, મશીનની અંદર આવી ગયા અને પછી અમે બધા દવાખાને લઈને ગયા. દવાખાને પહોંચતા 7ના દિવસે એમનું નુકસાન થયું છે અને પછી અહીંયા આગળ કંપનીની અંદર અમે શાંતિથી અમને વાત કરી છે કે એમના પરિવારને 20 લાખની સહાય કરો, પણ એમને એ કોઈ આગળ વધાર્યું નથી, એમને ના પાડી દીધી છે. તો અમારી માંગ એ જ છે કે એમને 20 લાખની સહાય મળે. HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ, જ્યાં છે સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા, બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ. સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે HJD સાયન્સ કોલેજ, ધોરણ 1-12 માટે HJD સ્કૂલ, જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ 11 અને 12માં કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રી સ્કૂલનો પ્રારંભ, લાઇબ્રેરી, હોસ્ટેલ, જિમ્નેશિયમ વગેરે જેવી સુવિધાઓ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ NCC અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. તો આજે જ મુલાકાત લો.